અંકલેશ્વરમાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ એક 14 વર્ષીય બાળ શ્રમિકને મુક્ત કરાવી ચિલ્ડ્રન હોમ ખાતે મોકલાયો હતો। અંકલેશ્વરમાં શ્રમ અધિકારી બાળ મજૂરી કરાવતા મુલાવાડના એક કેટર્સના માલિકની ચોક્કસ માહિતીના આધારે સર્ચ કરતા બાળ મજૂરી કરતો બાળક મળી આવ્યો હતો। શ્રમ અધિકારી શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી આરંભી હતી। અંકલેશ્વરમાં શ્રમ અધિકારીએ બાળ મજૂરી કરાવતા મુલાવાડથી એક કેટર્સના માલિકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યાં બાળકોને ત્યાંથી છોડાવી ચિલ્ડ્રન હોમ કુકરવાડા ભરૂચ ખાતે રાખવામાં આવ્યા છે। અંકલેશ્વરમાં પત્રિત વર્ગ 2માં શ્રમ અધિકારી તરીકે મિતેશ મેવલિયા ફરજ બજાવે છે। તેઓ બાળ મજૂર અધિનિયમ 1986ની જોગવાઈઓનું અમલીકરણ કરાવવાની જવાબદારી નિભાવે છે। તેઓ તેમની ફરજના ભાગરૂપે 27 ડિસેમ્બરના રોજ બાળમજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ કામગીરીમાં હતા। તે સમયે માહિતી મળતા તેઓ અંકલેશ્વરના મુલાવાડમાં આવેલ શોપ નંબર 3 અલમદીના મુંબઈ કેટર્સમાં દરોડો પાડ્યો હતો। ત્યાં કામગીરી કરતા એક 14 વર્ષીય શ્રમિક બાળકને તેના માલિક સાજિદ અલી શેખની સામે બાળમજૂર ધારા હેઠળ કાર્યવાહી કરતા અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા તેની સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યારે બાળ શ્રમિકોને ભરૂચના કુકરવાડા ખાતે આવેલા ચિલ્ડ્રન હોમ ખાતે મોકલવામાં આવ્યો છે।